पीएम किसान सम्मान निधि योजना ना 12 करोड़ थी वधु लाभार्थीओ 11मा हप्तानी राह जोई रह्या छे। पीएम किसान सम्मान निधि योजना नो लाभ मेळवा माटे सरकारे ई केवायसी फरजियात करी दीधुं छे। त्यारे पीएम किसान योजना ने लईने सौथी मोटी अपडेट सामे आवी छे। तो शुं खेडूतोने ई केवायसी कर्या वगर ज 11मो हप्तो मळशे के केम, योजना ने लगती संपूर्ण माहिती आजना वीडियोमां आपने जणावीश। दरेक माहिती जणावू ये पहला हजू सुधी जे मित्रों आपणी चेनल मां नवा छे ते मित्रों ने खास विनंती के चेनल ने सब्सक्राइब करी ले, जेथी करीने आवी उपयोगी अने महत्वपूर्ण जानकारी तमने मळती रहे। पीएम किसान योजना मा ई केवायसी पूर्ण करवानी सेली तारीख 31 मार्च 2022 आपवामां आवी हती, परंतु पछीथी तेने वधारी अने 22 मार्च 2022 करी देवामां आवी छे। એટલે કે ખેડૂતો 22 માર્ચ 2022 સુધી ઈ કેવાયસી કરાવી શકે છે। પરંતુ ચિંતાની વાત એ છે કે હાલમાં ઈ કેવાયસીનું ઓપ્શન પીએમ કિસાન પોર્ટલ પર દેખાતું નથી, એટલે કે ઈ કેવાયસીનો ઓપ્શન પીએમ કિસાન પોર્ટલ પર દેખાતો નથી અને થોડા દિવસ માટે ઈ કેવાયસીને સ્થગિત કરી દેવામાં આવ્યું છે। ત્યારે આવા સમયે સવાલ થાય છે કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું, શું તેમને આવનાર મહિનાનો એટલે કે 11મો હપ્તો જે એપ્રિલ મહિનામાં આ મહિનામાં મળવાનો છે તે 11મો હપ્તો મળશે કે કેમ? અને મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાયસી શરૂ થઈ તો આધાર સેવા કેન્દ્રો પર લોકોની ભીડ ઉમટવા લાગી હતી, જોકે તેને ખૂબ જ સરળતાથી ઘરે બેઠા પણ આપ કરી શકશો। હાલમાં તો આ ઈ કેવાયસી ની સુવિધા બંધ છે, પરંતુ ઘણા બધા અંશે શક્ય છે કે ગત વખતની જેમ જ આ વખતે પણ ઈ કેવાયસી વગર 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે। એટલે કે 10મા હપ્તાની જેમ જ ઈ કેવાયસી વગર 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં આ વખતે મોકલી દેવામાં આવે તેવી પણ શક્યતા છે। અને આ યોજનામાં એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 10મા હપ્તાની રકમ ખેડૂતોને 1 જાન્યુઆરી 2022ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। અને આ યોજનાનો પ્રથમ હપ્તો એટલે કે વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ખેડૂતોને આપવામાં આવે છે, અને તેવી જ રીતે વર્ષનો બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, અને વર્ષનો ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અને આ રીતે જોઈએ તો એપ્રિલ મહિનામાં ખેડૂતોના ખાતામાં 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર થઈ શકે છે। અને પહેલા પીએમ કિસાન યોજનામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ ખેડૂતો ઈ કેવાયસી કરાવે છે તેમને 11મા હપ્તાની રકમ મળશે, પરંતુ હાલ પીએમ કિસાન યોજનાના ઓફિશિયલ વેબસાઇટ પર એટલે કે પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાયસીનું ઓપ્શન હટાવી દેવામાં આવ્યું છે। તેથી એવું કહી શકાય કે પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો ઈ કેવાયસી વગર પણ મળી શકે છે, અને પીએમ કિસાન યોજનામાં સરકાર દ્વારા જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવીશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું, આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।